तो मतदान की प्रक्रिया एक तरफ अत्यारे चाली रही है, नवसारी थी जे प्रकार अत्यारे विगतो मिली रही है, त्यां संतो पण मतदान करवा माटे पहोंच्या हता ने तेओए मतदान कर्युं हतुं। शुं मतदान करीने तेओए कहुं आपने संभळावी दे। समग्र गुजरात में स्थानिक स्वराज्यनी चूंटणी शुरुआत थई चूकी छे अने खास करीने आजे दृश्य देखाई रह्या छे। स्वामीनारायण संप्रदायना संतोए पोतानो जे एक मौलिक अधिकार छे लोकशाहीने मजबूत करवा माटे पोते वोट आप्यो छे अने सवारे वहेला एमणे पोतानो जे कंईक अधिकार छे एनो उपयोग कर्यो छे। सौप्रथम आजे कंईक संतो छे एमनी साथे वात करीशुं। आपे वोट आप्यो छे, શું સંદેશો આપવા માંગો છો મતદાન માટે? મતદાન એ આપણી પવિત્ર ફરજ છે। દેશના ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે મતદાન કરવું એ દરેક નાગરિક માટે ફરજિયાત પણ છે અને આવશ્યક પણ છે। બીજી વાત કરીએ તો શું કહી શકાય કે લોકોને શું સંદેશો માંગો આપવા માંગશો આજના દિવસે? દેશ માટે આ ફરજ પવિત્ર ફરજ છે, પવિત્ર ફરજ અદા કરવી જોઈએ। આપ શું સંદેશો માંગો? બસ પ્રત્યેક નાગરિકની એક ફરજ બને છે કે પોતાના દેશની અંદર જે અસ્મિતાથી પોતાને આ કાર્ય કરવું, મતદાન આપવું એ આપણી પાયાની ફરજ છે, એટલે આપવું જોઈએ અને દેશને સમૃદ્ધ બનાવવો જોઈએ। ઘટી રહ્યું છે મતદાન, દરેકે પોતાનું મહત્વ સમજવું જોઈએ, દેશને આપણી આ ફરજ સમજીને મતદાન અવશ્ય કરવું જ જોઈએ। છેલ્લા કેટલાક સમયથી જે મતદાનનો રેશિયો ઘટી રહ્યો છે, આપ કઈ રીતે મૂલવો છો એને એક સંત તરીકે? દરેકે પોતાની ફરજ સમજીને દેશના હિત માટે મતદાન કરવું જોઈએ। આપે સમગ્ર જે કંઈક આપણા સંત સમુદાય સાથે મતદાન કર્યું છે, આજે શું લાગે છે આપને કેવી રીતે ઉપયોગ થવો જોઈએ મતદાન, એવું લાગે છે? હું ભારતનો નાગરિક છું એટલે મારે મતદાન કરવું જોઈએ। હું આ 10 વર્ષથી આ મતદાન કરું છું ભાજપને। તો ખાસ કરીને મતદાન એ પોતાનો મૌલિક અધિકાર છે, લોકશાહીને મજબૂત કરવા માટે મહત્ત્વનું છે અને તમામ સંતોએ સવારે આવીને વહેલો જે કંઈક મતદાન છે એનો ઉપયોગ કર્યો છે અને સૌ લોકોને અપીલ પણ કરી છે કે મતદાનનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરો। નીરજ ગામિત, TV9, નવસારી।